हेलो स्टूडेंट, वेलकम टू दी अवर क्लास। विद्यार्थी मित्रों, हूँ छूँ तमारो मेंटोर शिक्षक हिमाद्री सरदारा सर, अने आपणे जोई रह्या छीए चैप्टर नंबर 7 संतुलन। संतुलननी अंदर आपणे संतुलन अचळांकने समझिए। ए संतुलन अचळांक संतुलननी अंदर शुं भाग भजवे छे, तेना उपयोगो शुं छे, अने कई रीते आपणे संतुलन अचळांक परथी कही शकीए छीए कि प्रक्रिया कया वेग थी नहीं परंतु कई दिशा थी, कया प्रमाण थी, अने ते संतुलन स्थपायतु होय तो ए जग्या पर सांद्रता शुं छे। आ बधी ज माहिती आपणे उपयोग करीने मेळवी चूक्या छीए संतुलन अचळांकनो। तो विद्यार्थी मित्रों, आजना लेक्चरमां तेना ज कॉन्सेप्टने थोड़ो केवो आगळ वधावीने पूर्ण करिए। संतुलन अचळांक के आगळ आवी गयो तेनो भाई एटले के प्रक्रिया भागफळ क्यू अने गिब्स ऊर्जा जी વચ્ચેનો સંબંધ। વિદ્યાર્થી મિત્રો, ગિબ્સ ઉર્જા જી જે તમે ઉષ્માગતિશાસ્ત્રની અંદર સમજીને આવ્યા છો, જે પ્રક્રિયા થશે કે નહીં થાય તેના સંદર્ભમાં તમને વાત કરીને આપે છે। એટલે ઉષ્માગતિશાસ્ત્રની અંદરથી તમે ડેલ્ટા જી અથવા તો જીનો કોન્સેપ્ટ યોગ્ય સમજીને આવ્યા જ છો। એ ડેલ્ટા જી ફરી એકવાર તમને યાદ કરાવી દઉં, જેને આપણે ગિબ્સ ઉર્જા બોલીએ છીએ, અને એ ગિબ્સ ઉર્જા સામાન્ય રીતે અલગ અલગ પ્રકૃતિમાં તેના મૂલ્ય આપતું હોય છે। સપોઝ કે તમારી પાસે ડેલ્ટા જીનું જે મૂલ્ય છે, એ ડેલ્ટા જીનું મૂલ્ય અલગ અલગ ત્રણ રીતે પોસિબલ બને છે, અને એ પહેલું મૂલ્ય એટલે કહી દઉં કે તે નેગેટિવ વેલ્યુ છે। નેગેટિવ એટલે કે ઋણ આયન છે, કે તમારી પાસે નેગેટિવમાં વેલ્યુ છે, સપોઝ કે -10 -20 એક્સેટ્રા, પરંતુ નેગેટિવ વેલ્યુ છે, ઋણ વેલ્યુ છે। તો એનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા શું યાદ રાખ્યું છે કે પ્રક્રિયા જે પણ છે એ સ્વયંસ્ફુરિત થતી હોય છે। કેવી થાય વિદ્યાર્થી મિત્રો? સ્વયંસ્ફુરિત એટલે કે જાતે થાય, આપણે કોઈ જ એમાં બહારથી એક્ટિવિટી કરાવી પડતી નથી। પણ સમજો કે તમારી સાથે સાથે એ દિશા જે હોય એ પુરોગામી દિશા હોય। કઈ દિશા હોય વિદ્યાર્થી મિત્રો? પુરોગામી દિશા। હું એમ જ કહી દઉં કે હવે પોઝિટિવ છે, નેગેટિવ નથી। કેવું છે વિદ્યાર્થી મિત્રો? પોઝિટિવ। તો સ્વાભાવિક છે કે જે પણ પ્રક્રિયા પોસિબલ બનવી જોઈએ એ બિન સ્વયંસ્ફુરિત થઈ જશે, બિન સ્વયંસ્ફુરિત થઈ જશે। તેના બદલે આપણે પ્રતિગામી પ્રક્રિયાનો ડેલ્ટા જી ઋણ હશે તેના સંદર્ભમાં આપણે કહી શકીએ છીએ। દેટ મીન્સ કે પુરોગામી પ્રક્રિયા જે પણ છે, તો પુરોગામી પ્રક્રિયાની નિપજથી પ્રક્રિયકમાં ફેરફાર થશે। એટલે આનો ઊંધો મતલબ શું થયો કે સમજો કે પ્રક્રિયક એટલે એની કે જે પણ રિએક્ટર છે તે થી નિપજ એટલે કે પ્રોડક્ટ, આ પ્રક્રિયકથી નિપજ તરફ જવાનો ડેલ્ટા જીનું મૂલ્ય હોય તે કેવો છે? નેગેટિવ છે, સોરી પોઝિટિવ છે। ઓકે, એટલે કેવો છે? પોઝિટિવ છે। હું એનાથી ઉલટું કહી દઉં, હું પ્રોડક્ટ ટુ રિએક્ટર લઈ લઉં, મતલબમાં પ્રક્રિયકથી નિપજ નહીં પરંતુ નિપજથી પ્રક્રિયક। તો તમે બધા જાણો છો, પ્રક્રિયા આપણે ઉલટું વિચારીતા હોઈએ તો આ જે નિશાની છે ને તે ચેન થઈ જાય, નિશાની પોઝિટિવ વાળી છે, જોઈ શકો છો, તો કેવી થઈ જાય? નેગેટિવ થઈ જાય। મતલબ શું થયો કે આ પ્રક્રિયા પોસિબલ થઈ શકે છે। ઓકે ને, મતલબ એવો લઈ શકો કે નથી લઈ શકતા? યાદ તો છે ને ચેપ્ટર નંબર 6 કે જેમાં આપણે વસ્તુ કહી શકીએ છીએ? તો બસ એમ કહી શકીએ કે જો પોઝિટિવ છે ને તો એ પ્રતિગામી સંદર્ભમાં આપણે સ્વયંસ્ફુરિત છે। પ્રતિગામી કેવી હશે? સ્વયંસ્ફુરિત, ક્લિયર? પુરોગામી તમને પૂછવામાં આવે તો એ બિન સ્વયંસ્ફુરિત થઈ જશે, પરંતુ જો પોઝિટિવ વેલ્યુ છે તો એ પ્રતિગામી પ્રક્રિયા જે પણ હશે એ સ્વયંસ્ફુરિત થઈ જશે। અને ત્રીજું વેલ્યુ આવે ને એ આવે ઝીરો। ઓકે, અને ઝીરો હોય એટલે સમજી જવાનું વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયા તે તબક્કે સંતુલન પ્રાપ્ત કરેલું હશે। મતલબ એવો જ છે કે સંતુલન અવસ્થા અહીંયા ઉત્પન્ન થાય। કેવી અવસ્થા? સંતુલન। અને પ્રક્રિયાને ધકેલવા માટે કોઈ મુક્ત ઉર્જા બચી હશે નહીં। દેટ મીન્સ કે અહીંયાથી પ્રક્રિયા આગળ જવા માટે તેની પાસે કોઈ એક્સ્ટ્રા એનર્જી નથી, એટલા માટે સંતુલન સ્થપાયું છે। ક્લિયર? સમજ પડી ગઈ? ચા, ફરી એકવાર ક્લિયર શબ્દ સાથે જ આપણે વાત કરીએ છીએ કે તમારી પાસે ત્રણ વેલ્યુ છે ડેલ્ટા જીની, નેગેટિવ, પોઝિટિવ એન્ડ ઝીરો। એ વસ્તુ શું સૂચન કરીને આપે છે એ વસ્તુ આપણે યોગ્ય રીતે સમજ્યા।
આપણે લાસ્ટ દ્રષ્ટાંતોની અંદર ઉષ્મગતિશાસ્ત્રની અંદર જ ગાણિતિક અભિગમ જોયો હતો, સંતુલન અચળાંક સાથેનો એ જ ગાણિતિક અભિગમ તમારી પાસે ફરી એકવાર રજૂ કરવા જઈ રહ્યો છું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી ઝીરો આ પ્રામાણિક અવસ્થા માટે મુક્ત ઉર્જા થઈ જાય છે, ગિબ્સ ઉર્જા થઈ જાય છે, પ્લસ આર ટી એલ એન આપણે તે દાખલાઓની અંદર કે જ્યાં સંતુલન અચળાંકના દાખલાઓ હતા અને આપણે સૂત્ર યુઝ કરીને દાખલાઓ ગણ્યા હતા તો તે જગ્યા પર અહીંયા એલ એન કે લખ્યો હતો. ઓકે, પરંતુ મારે આ જે કન્ડિશન છે એ સંતુલનની દ્રષ્ટિએ આ ઉષ્મગતિશાસ્ત્રનું ગાણિતિક અભિગમ મારે દર શાવવું છે, તો સ્વાભાવિક છે કે હું અહીંયા ક્યુ લખીશ. અત્યારે ક્યુનો મતલબ તમારી પાસે છે જ ભાગફળ, પ્રક્રિયા ભાગફળ. અને ફરી એકવાર જે પણ ડેલ્ટા જી છે એ ડેલ્ટા જીનો મતલબ તમને હવે સમજ હોવો જ જોઈએ, એમાં તમને કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન ન હોવો જોઈએ. કહી શકાય કે પ્રમાણિત ગિબ્સ ઉર્જા. ઓકે, ચા હવે તમે સમજો જ છો બધી વસ્તુ, કેમ કે આ વસ્તુ તો આપણે આવી ગઈ છે ને, સરળ છે એટલા માટે. ઓકે, ચા હવે હું સપોઝ કે એક્ઝામ્પલ તરીકે ધારો કે લઈ લો, ધારો કે તમારી પાસે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય છે. શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે ડેલ્ટા જી ઝીરો થઈ જાય તો કઈ કન્ડિશન આવી? સંતુલનવાળી કન્ડિશન આવે. જો ડેલ્ટા જી ઝીરો થઈ જશે તો સંતુલન કન્ડિશન આવે, ને સંતુલન કન્ડિશન એ ક્યુ સી ઇઝ ઇક્વલ ટુ કે સી લખાય. મતલબ સંતુલન અચળાંક ત્યાં આવી જાય, પ્રક્રિયા ભાગફળના સ્થાને શું લખી શકાય? સંતુલન અચળાંક. આ વસ્તુ તમને યાદ છે ને, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. તો બસ આ જ વસ્તુ અહીં એપ્લાય કરવા માગું છું. કરી શકાય? તો આ જ વસ્તુનો સંદર્ભ લઈને હું માહિતી અહીંયા તૈયાર કરું. ઝીરો, જો કિંમત મૂકી મેં ઝીરો, મતલબ ડેલ્ટા જી થઈ ગયો છે ઝીરો, તો સ્વાભાવિક છે કિંમત લખી શકાય ડેલ્ટા જી ઝીરો પ્લસ આર ટી એલ એન કે સી અથવા તો કે. સિમ્પલ લોજિક છે, ડેલ્ટા જી ઝીરો કિંમતમાં લઈશું તો સ્વાભાવિક છે આ પદ બરાબરની પહેલી બાજુ જાય, બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે, તો માઇનસ આર ટી એલ એન કે. સ્વાભાવિક છે કે તમારે કેનો સંદર્ભ જોતો હોય તો અહીંથી હું કેના સંદર્ભમાં પણ વાત કરી જાઉં. ચાલો, મારી પાસે જે આ કે છે ને, આ કે એને હું કરતા બનાવું તો સ્વાભાવિક છે કે ડેલ્ટા જી ઝીરો માઇનસ આર ટી એલ એન કે જે હતું તેને હું ફરી એકવાર લખી દઉં છું. આ સૂત્ર તમારા માટે ડેલ્ટા જીના સંદર્ભમાં તમે યુઝ કરી શકો છો. અહીંયાથી જે કરવા જઈ રહ્યો છું આપણે કેને કરતા કરીને બનાવવો છે, તો એલ એન કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ પણ આ બાજુ લઈ જાઉં છું, આર ટીને પણ છેદમાં લઈ જાઉં છું, એટલે થઈ જશે માઇનસ ડેલ્ટા જી ઝીરો અપોન આર ટી. ઓકે, સમજાયું? ચા સિમ્પલ છે કે નથી? એકદમ સિમ્પલ. ચા તો મારે એલ એન કે જોતું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મારી પાસે એલ એન હોય અને એલ એનને દૂર કરવો હોય તો બંને બાજુ મારે પ્રતિઘાતાંક લેવા પડે. યાદ રાખજો એ બાબતને. લોગ હોય તો બંને બાજુ એન્ટી લોગ યુઝ કરો, તો તે લોગની પૂરક સોરી વિરુદ્ધ ઘટના કહી શકાય. તો એવી જ રીતે જો તમારી પાસે એલ એન છે તો બંને બાજુ ઘાતાંક એટલે કે ઈ લેવા પડે. ઓકે, તો બંને બાજુ ઈ સંબંધ લો તો ઈ રેસ ટુ તમારી પાસે ઈ રેસ ટુ એલ એન કે થઈ જશે, અને એવી જ રીતે અહીંયા થઈ જશે ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા જી ઝીરો અપોન આર ટી. આ ઘાતના સ્વરૂપમાં છે, આખું જ કેમાં છે ઘાતના સ્વરૂપમાં. ઈ અને એલ એન એકબીજાના વિરુદ્ધ છે, એટલે માટે જે પણ અહીંયા હોય, અહીંયા કોઈ પણ સંખ્યા હોય અથવા તો કોઈ પણ રાશિ હોય તે સીધું જ આગળ આવી જશે. ઈ અને એલ એન કેન્સલ થઈ જશે. જેમ આપણે લખીએ ને કે એન્ટી લોગ કાઉન્સમાં લોગ ટેન, તો આપણે શું લખી દઈએ? ડાયરેક્ટ લોગ અને એન્ટી લોગને દૂર કરીને ટેન. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા છે. તો કદાચ આ વસ્તુ સમજ નથી, ખાસ કરીને બાયોલોજીવાળાને કદાચ ન સમજવું હોય, મેથ્સવાળાને તો બધું આવતું હોય એટલે સમજવું હોય. તો સિમ્પલ આ લોજિક યાદ રાખી લેવાના છે, બીજું કંઈ એમાં ખાસ છે ને. ચા અને જે પણ ઈની કિંમત છે તે ફરી એકવાર લખીને તમારી પાસે જે સૂત્ર છે તમને સૂત્ર તારવણી કરીને હું આપી દઉં. તો આ થઈ ગયું તમારા માટે કેનું સૂત્ર, કે જેના દ્વારા તમે કેની કિંમત સરળતાથી મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચા વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા માટે સૂત્રો કે જે તમને ખૂબ જ કાળજીપૂર્વક યાદ રહેવા જોઈએ. તમને એ કાળજીપૂર્વક હું કહું છું એટલા માટે કેમ કે તેના પરથી તમને સમ પૂછાય છે, અને જો એ સમ પૂછાતા હોય તો સ્વાભાવિક છે કે તેના ઇમ્પોર્ટન્સ એટલી જ હશે જેટલા બાકીના સમની ઇમ્પોર્ટન્સ હું આપી શકું. ક્લિયર? ચા એક એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરી દઉં અને ત્યારબાદ આ એક્ઝામ્પલોથી જ પૂર્ણ કરું. પરંતુ તે પહેલાં
જે પણ માહિતીને આપણે રજૂ કરી છે તે માહિતીના અર્થઘટનની પણ વાત કરી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમે વાત કરો છો એ સૂત્રની કે જે કેને અનુલક્ષીને આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ રાશિને એક સાથે કામ લઈને કામકાજ કરવા માગીએ છીએ. સંતુલન અચળાંક કે જે દર્શાવે છે કે સંતુલન છે, પ્રક્રિયા ભાગફળ કે જે દર્શાવે છે કોઈ પણ સમયે સાંદ્રતા કેટલી હશે, અને ગિપ્સ ઉર્જા કે એ દર્શાવે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. ઓકે, તો આ ત્રણે ત્રણના સંદર્ભમાં જ્યારે તમે આ કેનું સૂત્ર મેળવો છો, તો વિદ્યાર્થી મિત્રો તેના પણ અર્થમાં આપણે ડેલ્ટા જી એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાના મતલબમાં આપણે સમજ મેળવી શકીએ છીએ. સપોઝ કે હું એમ કહી દઉં, સમજો ખાસ કાળજીપૂર્વક, ડેલ્ટા જી ઝીરો છે અંશ, તમારો જે પણ અંશ છે તે હું તેને લઈ લઉં છું ઝીરો કરતાં મોટો. કેવો લઉં છું? ઝીરો કરતાં મોટો. ઝીરો કરતાં મોટો લીધો કે નાનો લીધો? નાનો લીધો સર. નાનો બોલો ને તો. હા, તો એમ લખો ઝીરો કરતાં નાનો, અને બીજી વારમાં હું લઈ લઉં છું ઝીરો કરતાં મોટો. ઓકે, આ બે લોજિકથી હું તમારું કામકાજ તમને દર્શાવું છું અને તમે મસ્ત રીતે સમજી પણ જશો શું થાય છે. તમારી પાસે કોઈ પ્રક્રિયા છે અને પ્રક્રિયા માટે ડેલ્ટા જી ની વેલ્યુ તમને આપી હશે અથવા તો ન આપી હોય તો યોગ્ય રીતે મેળવવાની હોય, ધેટ્સ ઇટ, બીજું કાંઈ એમાં હોતું નથી. ડેલ્ટા જી ની વેલ્યુ તમારી પાસે જો ઝીરો કરતાં નાની છે એટલે કે નેગેટિવ છે, નેગેટિવ, અને એવી જ રીતે ઝીરો કરતાં મોટી છે ધેટ મીન્સ કે પોઝિટિવ છે. ઓકે, તો સિમ્પલ લોજિક છે કે જ્યારે પણ તમારી પાસે નેગેટિવ વેલ્યુ હોય તો નેગેટિવ નેગેટિવ થઈ જશે પોઝિટિવ, ધેટ મીન્સ કે તમારી પાસે ઈ રેઝ ટુ જે પણ આ ઘાતમાં રહેલું પદ છે, આ પદ એ કેવું થઈ જાય? ધન થઈ જાય. હવે આ નેગેટિવ છે અને આ ખુદ પોતે પોઝિટિવ હોય, આ પોઝિટિવ છે, જોઈ શકો છો. તો માઇનસ ડેલ્ટા જી ઝીરો અપોન આર ટી, તમારા નિશાનીમાં કોઈ પ્રકારનો ફેર થશે નહીં. આ એ ક્લિયર શબ્દમાં એ જ કહેવા માગું છું કે આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે, વસ્તુ સમજી લેજો. તો આ ઋણનું ઋણ જ રહેશે, સમજાયું? ડેલ્ટા જીની વેલ્યુ પર આધાર રાખે છે અહીંયા, અને ડેલ્ટા જી ઝીરો તમને યોગ્ય રીતે જવાબ મળશે. તો સ્વાભાવિક છે કે તમારી પાસે ધન મળે એટલે હું શું કહી શકું અહીંયા કે તમારી પાસેનો જે જવાબ છે એક કરતાં મોટો હશે. અહીંયા શું કહી શકું? હું એમ જ કહીશ કે એક કરતાં નાનો છે. ક્લિયર? જો તમારી પાસે ઈનો જવાબ એક કરતાં મોટો આવે અને ઈનો જવાબ એક કરતાં નાનો, મતલબ આ જે પણ ઘાત છે તે, સોરી ઘાત છે તે, જે ઈની ઘાત છે તે એક કરતાં મોટી છે અને ઈની ઘાત છે તે એક કરતાં નાની છે. ઓકે, જો ઈની ઘાત એક કરતાં મોટી હોય તો સમજી જવાનું કે તમારી પાસે જે કેની કિંમત છે એ એક કરતાં મોટી હશે. કેવી હશે વિદ્યાર્થી મિત્રો? એક કરતાં મોટી. અને એવી જ રીતે નીચેનું લઈ લો તો એ જ કહીશ કે તમારી પાસે જો એક કરતાં નાની ઘાત છે ઈની, તો સ્વાભાવિક છે કે કેની કિંમત જે પણ છે તે પણ એક કરતાં કેવી હશે વિદ્યાર્થી મિત્રો? નાની હશે. હવે તમે બધા જાણો છો કે કેનો સંદર્ભ કે પોઝિટિવ છે નેગેટિવ છે, 10 ઘાતાંકને અનુલક્ષીને આપણે યાદ કરજો. આ વસ્તુ આપણે યોગ્ય રીતે સમજ્યા છે, 10 3 ઘાત, 10 -3 ઘાત યાદ કરો. હા, તો તેના સંદર્ભમાં તમે વિચારી શકો છો કે પ્રક્રિયા જાતે થશે તો કઈ દિશામાં થશે ને કઈ દિશામાં આગળ વધે. ઓકે, તો સ્વાભાવિક છે કે પહેલામાં આપણે સિમ્પલ લોજિકથી કહી શકીએ છીએ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, અથવા શું લખી શકું છું? સ્વયંસ્ફુરિત છે. અથવા બીજું એમ પણ બોલી શકું છું કે પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં આગળ વધી શકે. ક્લિયર? પુરોગામી દિશામાં આગળ વધી શકે, ધેટ મીન્સ કે પુરોગામી દિશા એટલે શું બનશે વિદ્યાર્થી મિત્રો? નિપજ. રિએક્ટર ટુ પ્રોડક્ટ તરફ જાય છે, પુરોગામી દિશામાં જાય છે, ધેટ મીન્સ પ્રોડક્ટ વધુથી વધુ માત્રામાં બની શકશે. ક્યારે? જ્યારે તમારી પાસે ડેલ્ટા જી ઝીરો નેગેટિવ હોય. નેગેટિવ હોય તો અને તો જ પ્રક્રિયા પોસિબલ બની શકે, અને તો જ કે ની જે પણ કિંમત છે તે એક કરતાં મોટી હોઈ શકે. તો એવી જ રીતે ડેલ્ટા જી ઝીરો જે છે તે કેવી છે? પોઝિટિવ છે, પ્લસમાં છે. જો પ્લસમાં હોય તો સ્વાભાવિક છે આ જો કિંમત કેટલી આપી છે? એક કરતાં મોટી. જેમ કિંમત મોટી થતી જાય તેમ તમે જાણો છો લોજિક શું થાય છે. તો એ જ સંદર્ભમાં વાત કરી દઉં, લખી દઉં તો લખી શકાય બિનસ્વયંસ્ફુરિત છે. બિનસ્વયંસ્ફુરિત છે, અથવા હું શું કહે, જો સ્વયંસ્ફુરિત છે કે બિનસ્વયંસ્ફુરિત છે એ ડેલ્ટા જીના વેલ્યુ પરથી સમજ પડે, અને પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તે પુરોગામી કે પ્રતિગામી છે તો એ કેના વેલ્યુ પરથી સમજ પડશે. ઓકે, તો એ સિમ્પલ લોજિકમાં વાત કરી દઈશ કે જો બિનસ્વયંસ્ફુરિત છે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે ખૂબ જ રિએક્ટર ટુ પ્રોડક્ટ તરફ જવાનો જે રસ્તો છે તેના માટે ખૂબ જ ધીમા પ્રમાણમાં આગળ વધી શકે છે, અથવા એમ જ કહીશ કે નિપજ ખૂબ જ ઓછી બનશે. ઓકે, જરૂર નથી કે બધી પ્રક્રિયા આગળ ન વધી શકે, કોઈ જગ્યામાં
આ કેની વેલ્યુ ખૂબ જ નજીકની હોય, ઘાતાંકને ખૂબ જ નજીકની હોય, તો આપણે યાદ કરવું પડે કે પ્રક્રિયા ખૂબ જ ધીમી માત્રામાં થાય છે અને ધીમા પ્રમાણમાં થવાને કારણે જે પણ નિપજ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થશે. ઓકે, એટલે હું લખી દઉં છું કે ધીમા પ્રમાણમાં આગળ વધશે, કે નિપજોનું ઘણું ઓછું પ્રમાણ બનશે, પ્રમાણ મળશે અથવા તો બનશે. ક્લિયર, સમજાયું? ચા છે ને, એકદમ ઇઝી. તો આ લોજિક જે પણ છે એ લોજિકને યાદ રાખવાનો છે. આ લોજિક ફક્ત યાદ રાખશો, તમારા બહુ જ બધા વિકલ્પો તમારાથી સોલ્વ થશે અને તેને અનુલક્ષીને પણ જે પણ દાખલાઓ છે તે પણ તમે સરળતાથી સોલ્વ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને એ માટે ક્લિયર લોજિક કહું છું, ફક્ત ને ફક્ત તમને સૂત્ર આવડતા હોવા છે. જો એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક દાખલા નંબર 7.11 છે, કોયડા નંબર 7.11, કે જેમાં તમને આપ્યું છે કે સુક્રોઝ જળ વિભાજન થાય ને એક સુક્રોઝની એક ફોર્મ્યુલા આપી દીધી છે કે સુક્રોઝ જળ વિભાજન એટલે કે H2O ગિવ્સ એન રિવર્સિબલ પ્રક્રિયા થઈને ગ્લુકોઝ બને છે અને સાથે સાથે ફ્રુક્ટોઝ બને છે. આ વસ્તુ કોમન છે, બધા જ તમે જાણો છો. હવે એમાં કહ્યું એવું છે કે તમારી પાસે સંતુલન અચળાંક KC મેળવવાનું છે. શું મેળવવાનું છે? KC. વેઇટ, આપ્યું છે KC તમને આપ્યું છે 2×10^13. કયા તાપમાને આપ્યું છે? 300 કેલ્વિન તાપમાને. ઓકે, અને ΔG મેળવવાનું છે. સોરી, મારી મિસ્ટેક હતી થોડી, એવી મેં જોવામાં ઉતાવળ કરી, પરંતુ માગેલું શું છે તમારી પાસે? ΔG. હવે જે વસ્તુ માગી હોય એ પ્રમાણે આપણે ફોર્મ્યુલા મૂકી દેવાની. ધેટ્સ મીન્સ કે તમારી પાસે એક ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલાનો યુઝ કરો, ફોર્મ્યુલાનો યુઝ કરો. જો બંને ફોર્મ્યુલા યુઝ થાય, તમારે શું મેળવવાનું છે? ΔG. ΔG મેળવવાનો હોય તો સીધો આ ફોર્મ્યુલા મૂકો, ΔG ઇઝ ઇક્વલ ટુ G0, ઓકે, −RT ln K. તો માઇનસ આ આરની કિંમત તમારે કયા સંદર્ભમાં મૂકવાની છે? તો સ્વાભાવિક છે કે તમારે મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ અને જૂલના સંદર્ભમાં મૂકવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે? જૂલ, કેમ કે ઉર્જા છે, એનર્જી છે. તો મારે અહીં કિંમત મુકાશે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, ઓકે, ગુણ્યા ત્યારબાદ તાપમાન, તાપમાન તમારા પાસે કેટલું છે? 300 કેલ્વિન, ગુણ્યા હવે એલએન કે. તો અડધા કન્ફ્યુઝ થઈ જાય કે સર એલએન કે એટલે શું? લોગમાં જોવાનું, એન્ટી લોગમાં જોવાનું, કેમાં જોવાનું? વિદ્યાર્થી મિત્રો, એલએન જે છે ને એ તમારે કન્વર્જેશન આપી દેવાનું લોગની અંદર. એલએનનું લોગમાં કન્વર્જેશન થાય એટલે એક નાની એવી સંખ્યા તમારે મલ્ટીપ્લાય કરવાની થશે 2×303. શું મલ્ટીપ્લાય કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો? 2×303, એટલે એ જાતે ફરી જશે લોગની અંદર અને પછી આવી જશે કે, અને કેની કિંમત જે છે એ મૂકી દેવાની અહીંયા, અને યોગ્ય કિંમત લોગની અંદર જોઈ લેવાની. કેટલી કિંમત છે? 2×10^13. ઓકે, આ કિંમત અહીંયા મૂકી દેજો, લોગમાં તેનો આન્સર લઈ લેજો અને ત્યારબાદ મલ્ટીપ્લાય કરીને જે પણ જવાબ આવતો હોય એ જવાબ યોગ્ય રીતે ΔG0નો લઈ લેજો. તમારો નિયર અબાઉટ જવાબ જે પણ છે તેને NCERT ટેક્સ્ટબુકમાં તમને આપ્યો જ છે, પરંતુ મારે તો ફક્ત તમને લોજિક બતાવવો હતો અને મેં તમને લોજિક બતાવ્યો. અને જો તમારે પ્રેક્ટિસ કરવી છે દાખલાઓની, તો દાખલામાં સ્વાધ્યાયમાંથી તમને અમુક દાખલાઓના નામ નંબર આપું છું, 7.24 એન્ડ 7.32. આ એવા દાખલાઓ છે જે કદાચ આ મેથડથી સોલ્વ થઈ જશે, આ ફોર્મ્યુલાઓથી સોલ્વ થઈ જશે. તો માઇન્ડ વેલ, તમે જ્યારે પણ દાખલાઓની વાત કરતા હોવ છો ત્યારે તમને ત્યાં ફોર્મ્યુલા આવડતી હોવી જરૂરી છે. તો ફોર્મ્યુલા અહીંયા આવી છે તો દાખલા કરી જ નાખજો. એવું ન થાય કે દાખલાઓ લાસ્ટમાં કરવાના વિચાર સાથે તમે લાસ્ટ પોર્શન તરીકે રાખી મૂકો અને ત્યાં સમયે તમારી બધી જ ફોર્મ્યુલા ગાયબ થઈ ગઈ હોય દિમાગમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, નમ્ર રિક્વેસ્ટ છે કે જ્યારે પણ હું તમને કોઈ નંબર્સ આપું છું સ્વાધ્યાયમાંથી, તો માઇન્ડ વેલ યાદ રાખો કે તેને પ્રેક્ટિસ કરવા માટે હું તમને કહેતો હોઉં છું, ના કે તમારા વેટ ઉતારવા માટે, અથવા તો કોઈ દર્પણ છે અથવા તો કોઈ એપ્લિકેશન છે એમાંથી તમે ડાયરેક્ટ જવાબ લખીને મૂકી દો, એનો કોઈ મતલબ નથી રહેતો. વિદ્યાર્થી મિત્રો, જેટલું પણ કરો જાતે કરો, ન સમજ પડે તો મને કોમેન્ટમાં પૂછી શકો છો, નાની મોટી બાબતનો હું તમને જવાબ આપીશ, ચોક્કસ આપીશ, ડેફિનેટલી આપીશ.
ઓકે તો વિદ્યાર્થી મિત્રો, આજનો કોન્સેપ્ટ ખૂબ જ સહેલો હતો અને ખૂબ જ સહેલા કોન્સેપ્ટ સાથે તમે સમજ્યા ત્રણ અલગ અલગ રાશિનો સમન્વય, એટલે કે સંતુલન અચળાંક, પ્રક્રિયા ભાગફળ અને ગિફ્ટ ઉર્જા જી વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, હજી તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છીએ. આપણે માહિતી પૂર્ણ કરી સંતુલન અચળાંકની, સંતુલન અચળાંક કે જે તમને બધી જ માહિતી માટે પૂરતી માહિતી આપી દીધી કે પ્રક્રિયા થશે તો કયા કયા પ્રમાણમાં થશે, કઈ દિશામાં થશે અને સંતુલન સ્થપાતું હોય તો તે જગ્યા પર સાંદ્રતા કેટલી છે, આ બધી જ માહિતી આપણે મળી ફક્ત અને ફક્ત સંતુલન અચળાંક પરથી. વિદ્યાર્થી મિત્રો, હવે ફરી એકવાર સંતુલન અચળાંકને સમજ્યા પછી નેક્સ્ટ પોર્શન પર આગળ વધવા માગું છું. નેક્સ્ટ પોર્શન જે પણ છે એ છે સંતુલન પર અસર કરતા પરિબળો. તો સ્વાભાવિક છે કે સંતુલન પર તો બહુ બધા પરિબળો અસર કરે છે, તો તે પરિબળોને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું, સમજીશું અને યોગ્ય રીતે ખૂબ જ સરળતાથી હું તમને જણાવીશ તે મુજબ તમે પણ તેને પ્રિપેર કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં બસ એટલું જ રાખીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરધારા સર. થેન્ક યુ સો મચ.